नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे सादो भूतकाळ कोने कहेवाय, सादा भूतकाळ में अस्तित्व दर्शावता क्रियापदों आधारित वाक्य अने क्रिया दर्शावता क्रियापद आधारित वाक्य अंगे आपणे चर्चा करी थी, जेना थोड़ाक विधानों अंगे आपणे जोयेलुं। हवे आजे आ लेक्चर नी अंदर आपणे सादा भूतकाळना विधान वाक्यमांथी प्रश्नार्थ वाक्य अने नकार वाक्य केवी रीते लावी शकाय छे, तेमां केवी रीते फेरफार करवामां आवे छे ते अंगे आपणे चर्चा करवानी छे। तो सौ प्रथम आपणी सामे थोड़ाक विधान वाक्य छे अंग्रेजीमां, तेनो आपणे प्रश्नार्थ वाक्यमां अने नकार वाक्यमां फेरवानी कोशिश करीशुं। तो सौ प्रथम एक बाबत खास याद राखवानी के विधान वाक्यमांथी प्रश्नार्थ वाक्य अथवा नकार वाक्य बनावती वक्ते तेनुं जे क्रियापद छे एमां फेरफार थशे। तो सौ प्रथम आपणे क्रियापद क्यूं छे तेने ध्यान पर लई लईए। तो जे पहेलुं वाक्य छे एमां क्रियापद छे लाइक, बीजा वाक्यमां छे पास्ट, तीजा वाक्यमां छे प्ले, चौथा वाक्यमां रफ्ड, पांचमा वाक्य में अरेन्ज, छठा वाक्य में स्टॉप, सातमा वाक्य में ड्रैंक और आठमा वाक्य में गेव। तो आज मैं अंडरलाइन करी है तमामे तमाम क्रियापदों जेमा आपणे फेरफार करवानो रहेशे। तो सौ प्रथम पहलू विधान आपणे आपेलू छे यू लाइक्ड द पिक्चर, बराबर। तो ज्यारे आपणे प्रश्नार्थ मूकीए छीए त्यारे सौ प्रथम डीड मूकवानो आवे छे, डीड यू। હવે જ્યારે ડીડ આપણે મૂકીએ છીએ ત્યારે ભૂતકાળના રૂપમાંથી મૂળ રૂપ કરવું પડે છે, તો અહીંયા શું આવી જશે વિદ્યાર્થી મિત્રો, લાઈક। ડીડ યુ લાઈક ધેટ પિક્ચર, અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની, બરાબર। પણ જ્યારે આપણે નકાર મૂકીએ છીએ ત્યારે યુ ડીડ નોટ લાઈક થઈ જશે, યુ ડીડ નોટ લાઈક ધેટ પિક્ચર। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે વિધાન વાક્યમાં આપ્યું હતું, બરાબર, કે તમને પેલું ચિત્ર ગમે છે, જ્યારેનું આપણે પ્રશ્નાર્થ કર્યું ત્યારે શું તમને પેલું ચિત્ર ગમે છે, અને જ્યારે નકાર કર્યું ત્યારે તમને પેલું ચિત્ર ગમતું નથી, આ રીતે એનું ગુજરાતી થશે। ત્યારબાદ બીજા વાક્યની અંદર જોઈએ યુ પાસ્ટ ધ ઇવનિંગ ઇન ધ પાર્ક, બરાબર। તો અહીંયા આપણે પ્રશ્નાર્થ માટે બધામાં સૌ પ્રથમ ડીડ તો મૂકવાનું આવશે આવશે અને આવશે જ, તો ડીડ યુ પછી પાસ જે છે એનું આપણે મૂળ રૂપ લખવું પડે, પાસ ધ ઇવનિંગ ઇન ધ પાર્ક, અને જ્યારે નકાર બનાવવું હોય ત્યારે યુ ડીડ નોટ પાસ ધ ઇવનિંગ ઇન ધ પાર્ક। તો આ રીતે પ્રશ્નાર્થ નકાર થશે, તો એમાં આપણે ગુજરાતી કરવાનો પ્રયત્ન કરીએ, યુ પાસ ધ ઇવનિંગ ઇન ધ પાર્ક, તમે બગીચામાં સાંજ પસાર કરી, તો એનો પ્રશ્નાર્થ કરીએ તો શું તમે બગીચામાં સાંજ પસાર કરી, અને જો નકાર કરીએ તો તમે બગીચામાં સાંજ પસાર કરી નહીં, બરાબર। જ્યારે ભૂતકાળમાં નકાર બનાવો ત્યારે ખાસ યાદ રાખવાનું છે, ત્યાં એ રીતના આવશે, તમે બગીચામાં સાંજ પસાર કરી નહીં, ત્યાં નથી એવું ઉચ્ચારણ નથી કરવાનું, અહીં નહીં એવું આવશે। ત્યારબાદ ત્રીજા વાક્યની અંદર હી પ્લેઇડ ક્રિકેટ, તો જ્યારે આપણે પ્રશ્નાર્થ કરશું ત્યારે ડીડ હી પ્લે ક્રિકેટ, અને જો નકાર કરીએ ત્યારે હી ડીડ નોટ પ્લે ક્રિકેટ। એટલે કે જ્યારે આપણે એનો
नकार करीए छीए त्यारे डीड नॉट अने पछी मूल रूप लखवू पड़े छे, एज रीतना प्रश्नार्थमां पण थशे। तो हवे एनो गुजराती करवानो प्रयत्न करिए। ही प्लेइड क्रिकेट एटले के ते क्रिकेट रम्यो। तो ज्यारे प्रश्नार्थ करीए छीए त्यारे के शू ते क्रिकेट रम्यो अने नकार करिए त्यारे ना, ही डीड नॉट प्ले क्रिकेट, तो ते क्रिकेट रम्यो नहीं। त्यारबाद चौथा वाक्य तरफ जाइए। सी रफ्ड आउट द सम, तेरो प्रश्नार्थ करशु डीड सी रब आउट द सम, नकार करिए त्यारे सी डीड नॉट रब आउट ध सम। विद्यार्थी मित्रों खास याद रखो, जे आ रब्ड आउट छे तो ई साथे आपणे आખું ક્રિયાપદ જ છે, રબ્ડ આઉટ એટલે ભૂસી નાખવું। તો અહીંયા આ જે ડબલ બી કરેલો છે, જ્યારેનું આપણે મૂળરૂપ કરશું ત્યારે સિંગલ બી થઈ જશે, એટલે કે એક જ વખત બી લખવામાં આવશે। ડીડ સી રબ્ડ આઉટ ધ સમ, સી ડીડ નોટ રબ આઉટ ધ સમ, એટલે કે ગુજરાતી આપણે પ્રયત્ન કરીએ, તેણીએ દાખલો ભૂસી નાખ્યો। સમ એટલે શું થશે, દાખલો, બરાબર। તો શું તેણીએ દાખલો ભૂસી નાખ્યો, તેણીએ દાખલો ભૂસી નાખ્યો નહીં। તો આ રીતે એનું ગુજરાતી થશે। ત્યારબાદ પાંચમા વિધાન વાક્ય તરફ જઈએ, તો ડીડ ધે અરેન્જ ધ બુક, નકાર કરીએ ત્યારે ધે ડીડ નોટ અરેન્જ ધ બુક, બરાબર। તો આ રીતે એનું ગુજરાતી થશે, ધે અરેન્જડ ધ બુક, એટલે કે તેઓએ પુસ્તકો ગોઠવ્યા। અરેન્જ કરવું એટલે શું, ગોઠવવું, તેઓએ પુસ્તકો ગોઠવ્યા। તો પ્રશ્નાર્થમાં શું તેઓએ પુસ્તકો ગોઠવ્યા, અને નકારમાં તેઓએ પુસ્તકો ગોઠવ્યા નહીં। ત્યારબાદ છઠ્ઠું વિધાન વાક્ય, ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ કાર, તો ડીડ ધ પોલીસમેન સ્ટોપ ધ કાર, નકાર બનાવીએ ત્યારે ધ પોલીસમેન ડીડ નોટ સ્ટોપ ધ કાર, બરાબર। અહીંયા ખાસ યાદ રાખજો, આપણે જેમ રબ્ડ આઉટમાં ડબલ બી હતો એમાંથી સિંગલ બી કરી નાખ્યો, તો એવી જ રીતના અહીંયા સ્ટોપમાં ડબલ પી છે તો એનું આપણે સિંગલ પી કરી નાખવું પડશે, તો એનું મૂળરૂપ થાય। તો ધ પોલીસમેન સ્ટોપ ધ કાર, એટલે કે પોલીસે કારને અટકાવી। તો જ્યારે આપણે એનો પ્રશ્નાર્થ કરશું તો શું પોલીસે કારને અટકાવી, પોલીસે કારને અટકાવી નહીં। તો આ રીતે એનું ગુજરાતી થશે। ત્યારબાદ સાતમું વિધાન વાક્ય, હી ડ્રેન્ક વોટર ફ્રોમ અ કપ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ડીડથી શરૂઆત કરીએ, ડીડ હી, અને આ ડ્રેન્ક છે ભૂતકાળ છે, એનું વર્તમાન કાળ કરવું હોય તો શું થઈ જશે, ડ્રિંક વોટર ફ્રોમ અ કપ। ત્યારબાદ આપણે નકાર બનાવીએ, તો હી ડીડ નોટ ડ્રિંક વોટર ફ્રોમ અ કપ, બરાબર। હી ડ્રેન્ક વોટર ફ્રોમ અ કપ, એટલે કે તેણે પ્યાલામાંથી પાણી પીધું। જ્યારે આપણે પ્રશ્નાર્થ કરીએ તો શું તેણે પ્યાલામાંથી પાણી પીધું, નકાર બનાવીએ ત્યારે તેણે પ્યાલામાંથી પાણી પીધું નહીં। ત્યારબાદ છેલ્લું વાક્ય, શીતલ ગેવ અ બુક ટુ મી, એટલે એનું જ્યારે પ્રશ્નાર્થ કરીએ ત્યારે ડીડ શીતલ, પછી આ ગેવ જે છે એ ભૂતકાળનું રૂપ છે, એનું આપણે મૂળરૂપ કરી નાખવું પડશે, ગીવ અ બુક ટુ મી, અને જ્યારે નકાર બનાવીએ ત્યારે શીતલ ડીડ નોટ ગીવ અ બુક ટુ મી, એટલે કે જ્યારે એનું આપણે ગુજરાતી કરીએ તો શીતલે મને પુસ્તક આપ્યું, પ્રશ્નાર્થ કરીએ ત્યારે શું શીતલે મને પુસ્તક આપ્યું, અને જે નકાર કરીએ ત્યારે
શીતલે મને પુસ્તક આપ્યું નહીં. તો આ આપણે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચના જે છે એ સાદા ભૂતકાળની છે. હવે વિદ્યાર્થી મિત્રો, થોડી ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીએ કે જે સાદા ભૂતકાળ પર આધારિત હોય. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા, ધ કલર્સ ઓફ ધ રેઇનબો ઇન ધ સ્કાય, અને કાઉન્સમાં લખીને આપ્યું છે ટુ હોલ્ડ. હોલ્ડ એટલે નિહાળવું. અહીંયા એવું કહેવામાં આવે છે કે અમે આકાશમાં મેઘધનુષ્યના રંગો નિહાળ્યા. તો હોલ્ડ જે છે એનું ભૂતકાળ આપણે લખવું પડશે હેલ્ડ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, ધ બોય ઓફ યોર ક્લાસ ખાલી જગ્યા, ધ પેન ઓફ ધીસ વિન્ડો. ટુ બ્રેક, ટુ બ્રેક જે છે એનું આપણે ભૂતકાળ કરવું પડશે બરાબર, બ્રોક. એટલે કે આ વાક્યનું ગુજરાતી આપણે કરીએ તો તમારા વર્ગના છોકરાએ આ બારીનો કાચ ફોડી નાખ્યો. ત્યારબાદ ત્રીજું, હી ખાલી જગ્યા ધ ફર્સ્ટ પ્રાઇઝ, કાઉસમાં આપ્યું છે ટુ ગેટ. તો ગેટનું આપણે ભૂતકાળ કરવું પડશે ગોટ આવશે. ત્યારે ગુજરાતી કરીએ તો તેણે પ્રથમ ઇનામ મેળવ્યું. ત્યારબાદ ચોથા વિધાન, ચોથી ખાલી જગ્યા તરફ જઈએ, ધીસ મેન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ કોટ બરાબર. અહીંયા નોટ આપ્યું છે એટલે આપણે નકાર વાક્ય સમજવાનું છે. તો એ પ્રમાણે સૌ પ્રથમ અહીંયા ડીડ મૂકી જ દઈએ. તો પછી ડીડ નોટ અને પછી મૂળ જ આવે તો વિયર લખ્યું છે. તો વિયર નું વિયર એમને રહેશે, વિયર એટલે પહેરવું ધારણ કરવું. તો ધીસ મેન એટલે કે આ વ્યક્તિએ આ માણસે પોતાના ભાઈનો કોટ પહેર્યો નથી, કોટ પહેર્યો નહીં, સોરી. અહીંયા આપણી રીતના ગુજરાતી થશું કે ભાઈ આ વ્યક્તિએ પોતાના ભાઈનો કોટ પહેર્યો નહીં. ત્યારબાદ પાંચમું, ધીસ લેડી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા કોન, એટલે કે અહીંયા ગ્રાઇન્ડ આપ્યું છે પણ નકાર વાક્ય છે એટલે સૌ પ્રથમ બી મૂકી દેશું. ત્યારબાદ ગ્રાઇન્ડ નું ગ્રાઇન્ડ એમ ને ગ્રાઇન્ડ એટલે દળવું બરાબર. અનાજ દળવાની વાત કરે છે. આ સન્નારીએ અનાજ દળ્યું નહીં, લેડી એટલે સન્નારી થશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છઠ્ઠું વાક્ય, અ સ્કોર્પિયોન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હિમ. તો અહીંયા સ્કોર્પિયોન એટલે વિચ્છી, નકાર વાક્ય હોવાથી ડીડ નોટ સ્ટિંગ, સ્ટિંગ એટલે કરડવું ડંખ મારવું. તો વિચ્છીએ તેને ડંખ માર્યો નહીં. ત્યારબાદ સાતમી ખાલી જગ્યા ધ ફાયર ખાલી જગ્યા ઓલ ધ સોપ્સ, અને કાઉસમાં આપ્યું છે ટુ બર્ન, બર્ન એટલે બાળવું. તો અહીંયા આપણને સૌ પ્રથમ ખાલી જગ્યા આપી છે, આ પ્રશ્નાર્થ વાક્ય છે બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આપણે શું મૂકવાનું રહેશે, સૌ પ્રથમ ડીડ, ડીડ ધ ફાયર. પછી તો કે પ્રશ્નાર્થ છે, ડીડ મૂક્યું એટલે બર્ન નું બર્ન એમને બેસે આગે, શું આગે બધી દુકાનો બાળી નાખી. ત્યારબાદ આઠમું, એમાં પણ પ્રશ્નાર્થ છે એટલે ડીડ, સ્નેક અને ક્રીપ જે છે એનું મૂળ રૂપ જ રહેશે ઇન ધ હોલ, એટલે કે શું સાપ દરમાં ગયો બરાબર. અહીંયા હોલ એટલે દર અને ક્રીપ, ક્રીપ એટલે ગયો, પણ અહીંયા આપણે સરકીને ગયો એવું ગુજરાતી કરો તો પણ ચાલે. સાપ જે છે એ પગેથી ચાલતો હોતો નથી, પરંતુ કેવી રીતના જાય છે વિદ્યાર્થી મિત્રો, સરકીને જવું. તો સરકીને જવું એટલે ત્યાં શું આવશે, ટુ ક્રીપ. ત્યારબાદ નવમું, માય ફ્રેન્ડ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, એટલે અહીંયા નકાર વાક્ય હોવાથી આપણે સૌ પ્રથમ શું મૂકવું પડશે, ડીડ. અને આ સ્લીપ નું મૂળ રૂપ જ આવશે સ્લીપ, એટલે કે મારો મિત્ર વર્ગમાં ઊંઘ્યો નહીં. પછી દસમી ખાલી જગ્યા, યુ ખાલી જગ્યા અ બુક ટુ રીડ. તો અહીંયા સિમ્પલ વાક્ય છે, તો ટેક નું આપણે ભૂતકાળ કરવું પડશે ટુક, યુ ટુક અ બુક ટુ રીડ, એટલે કે તમે ચોપડી વાંચવા માટે લીધી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ખાલી જગ્યાનો પણ અભ્યાસ કરી શકીએ છીએ, જેમાં સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ, નકાર અને વિધાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન સૂચક શબ્દો ધરાવતા હોય એવા પ્રશ્નો અંગે થોડી ચર્ચા કરી લઈએ, કે જેમાં હુ, હુમ, વિચ, વાય, વેન, વેર એવા બધા શબ્દો આવતા હોય. તો સૌ પ્રથમ પેલું વાક્ય લખ્યું છે, કોણે મારું નામ લખ્યું. તો કોણે એટલે હુ, હુ બ્રોટ માય નેમ. ત્યારબાદ કોણે આ કામ કર્યું, હુ ડીડ ધીસ વર્ક. જો વિદ્યાર્થી મિત્રો, હુ આવે
ત્યારે જે સહાયકારક ક્રિયાપદ આપણે બીડ મૂકીએ છીએ સૌપ્રથમ પ્રશ્ન બનાવતી વખતે તે નહીં આવે. જો અહીંયા પહેલા વાક્યમાં શું લખ્યું, હુ રોટ માય નેમ, તો એમાં ડીડ એવું નથી. પરંતુ બીજું વાક્ય તમને લાગશે કે અહીંયા તો ડીડ આવ્યું, પણ આ ડીડ જે છે એ સહાયકારક ક્રિયાપદ નથી. અહીંયા જે કરવાની વાત કરે છે કર્યું, બરાબર, ત્યારે કર્યું નું અંગ્રેજી જે છે એ ડુ થાય, અને એનું આપણે ભૂતકાળ શું કરવું પડે, ડીડ. એટલા માટે આપણે ડીડ મૂક્યું છે. ત્યારબાદ ત્રીજા વાક્યમાં તમે કોનો પતંગ ઉડાડ્યો, બરાબર, તો કોનો પતંગ એટલે હુઝ કાઈટ ડીડ યુ ફ્લાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા, બરાબર, કે આપણે હુઝ કાઈટ પછી આપણે ડીડ તો મૂકવાનું આવે છે પ્રશ્નાર્થ બનાવતી વખતે, જે ડીડ મૂકીએ છે તો ડીડ યુ ફ્લાય, બરાબર, એ તો બરાબર જ છે, પણ કોનો પતંગ, તો એ જે પ્રશ્ન સૂચક શબ્દ છે હુઝ કાઈટ, એ આપણે આગળ સૌ પ્રથમ મૂકી દેવાનો હોય છે. ત્યારબાદ તમે શા માટે અહીંયા આવ્યા, તો અહીંયા પ્રશ્ન સૂચક શબ્દ કયો છે, શા માટે, તો ત્યાંથી વાય થી આપણે શરૂઆત કરશું. વાય ડી યુ કમ હિયર, બરાબર, તો અહીંયા ડી આવી ગયું છે એટલે કમ જે છે એનો વર્તમાન નું રૂપ આપણે મૂકીશું. ત્યારબાદ તમે ક્યાં ગયા હતા, તો ક્યાં નું અંગ્રેજી શું થાય, વેર, તો એ સૌ પ્રથમ આવશે, વેર ડીડ યુ ગો. ત્યારબાદ તે ક્યારે ઘરે આવ્યો, તો ક્યારે નું અંગ્રેજી શું થાય, વેન, વેન ડીડ હી કમ હોમ. ત્યારબાદ તેણી શા માટે રડી, તો હવે શા માટે નું અંગ્રેજી શું થાય, વાય, તો વાય ડીડ સી ક્રાય, તેણી શા માટે રડી. ત્યારબાદ તમે કયું ચલચિત્ર જોયું, તો કયું ચલચિત્ર એટલે વીચ ફિલ્મ ડીડ યુ વોચ. તો આ રીતે જો પ્રશ્ન સૂચક શબ્દ આપવામાં આવેલા હોય તો એનું આપણે અંગ્રેજી થાય છે, જેમાં ડીડ ની પહેલા સૌ પ્રથમ પ્રશ્ન સૂચક શબ્દ મૂકવામાં આવે છે. એમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે મજા આવી ને? તો રાહ શેની જુઓ છો? આજે જ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.